નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. જો નાખી મહત્વના સમાચાર પર, તો ગડાના ભાગે ચપુના ગાજકી સલાબતપુરામાં યુવકની હત્યા કરાઈ છે. તો આ મહિનામાં સુરતમાં આઠમી હત્યાનો મામલો સામે આવ્યો છે, જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં સલાબતપુરામાં આવેલી તિરુપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો છે. યુવકના ગળાના ભાગે ચપ્પુના ગાંજકીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. સલાબતપુરા વિસ્તારમાં એક યુવકને ચપ્પુના ગા મારી હત્યા કરવામાં આવી હતી. તિરુપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરવામાં આવી હતી. ગળાના ભાગે ચપ્પુના ગા મારી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં આ આઠમી હત્યાનો બનાવ સામે આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. મજૂરી કામ કરી અને કોઈ પણ માણસ એને 20 રૂપિયા જમવાનું આપી દે તો એના ઉપર પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. યુપી રાયબરેલીનો વતની છે અને રાત્રિના સમયે 10:28 થી 10:51 સુધીના સમયગાળા દરમિયાન આ મર્ડર મતલબ આને મારવામાં આવેલો છે. મારવામાં ગળાના ભાગે ડાબા ગાલથી નીચેના ભાગે એક છરીનો ઘા મારવામાં આવ્યો છે, જેમાં લોહી વહી જવાના કારણે આનું મૃત્યુ થયું. બિલકુલ નજીકના ભવિષ્યમાં પકડી લઈશું. સીસીટીવી તમામ જગ્યાના ચેક કરવાના ચાલુ છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપી અમે ડિટેક્ટ કરી લઈશું. આ બાબતે જે કંઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું થાય છે એ બી પ્રક્રિયા ચાલુ છે. ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી છે અને FSN ને ફિંગરપ્રિન્ટ બધાને જ અત્રે બોલાવી લેવામાં. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.